નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર આજે આપણે મિત્રો જાણીશું આ ખેડૂત પોર્ટલની અંદર ખેતીવાડી વિભાગની અંદર ચાલુ વર્ષ એટલે કે બે હજાર ચોવીસ પચીસ માટેની નવી યોજનાઓ શરૂ થઈ ગયેલી છે જે યોજનાઓ વિશે આપણે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવીશું જે દવા છાંટવા માટે જે આપણે પંપ વાપરીએ છીએ પંપ ખરીદવા માટે બેટરીવાળા પંપ ખરીદવા માટે સહાય સબમર્સિબલ મોટર જે પંપ આવે છે તે પછી જે ડીઝલ એન્જિન એટલે કે જે આપણે મશીન વાપરીએ છીએ તે અને તાટપત્રી ખરીદવા માટે સહાય આ યોજનાઓ હાલના સમયમાં ચાર આ યોજનાઓની અંદર ફોર્મ ભરવાના પણ ચાલુ છે ચાલો તો હવે આપણે વિગતવાર માહિતી મેળવીશું કે આ ખેડૂતને કેટલો લાભ મળે છે કેવી રીતે લાભ મળે છે બધી બધી માહિતી મેળવીશું આ એક જ વિડીયોમાં જેની અંદર મિત્રો વાત કરીએ જે બેટરીવાળો પંપ આવે છે એ ખરીદવા માટે તમને સહાય મળવા પાત્ર થશે જે ફોટાની અંદર દેખો છો એવી યોજનાઓ છે બેટરીવાળો પંપ પછી મિત્રો આપણે વાત કરીએ કે જે ડીઝલ એન્જિન જે મશીન આવે છે એ ખરીદવા માટે સહાય પછી સબમર્સેબલ મોટર પમ્પસેટ ની અંદર આ યોજના છે અને પછી વાત કરીએ તાટપત્રી જે તાટપત્ર આપણે વાપરીએ છીએ એ તાટપત્ર ખરીદવા માટે તમને સહાય મળવાપાત્ર થશે હવે આપણે મિત્રો વાત કરીશું પહેલા નંબરની યોજના બેટરીવાળો પંપ ખરીદવા માટે તમને છે તે રૂપિયા પચીસોની સહાય મળવાપાત્ર થશે જેની અંદર મિત્રો તમને વિભાગ પ્રમાણે સહાય પાત્ર થશે એટલે કે જે તે બેટરીવાળા પંપને જે તે કેપેસિટી જેટલી પંપની વધારે એટલું તમને સહાય વધારે મળવા પાત્ર થશે ઉદાહરણ તરીકે આઠ આઠ લીટર આઠ લીટરથી લઈ ને બાર લીટરની કેપેસિટીવાળો પંપ ખરીદ્યો તો એ પ્રમાણે સહાય બારથી લઈને સોળ લીટરની કેપેસિટીવાળો પંપ ખરીદ્યો તો એ પ્રમાણે સહાય અને સોળથી વધુ ખરીદ્યો તો એ પ્રમાણે મિત્રો તમને સહાય પાત્ર થશે જે તે બેટરીવાળા પંપને જે તે કેપેસિટી હોય એ પ્રમાણે મિત્રો તમને સબસિડી સહાય પાત્ર થશે આ યોજના હાલના સમયમાં આ ખેડૂત પોર્ટલની અંદર ફોર્મ ભરવાના પણ ચાલુ છે હવે બીજા નંબરની યોજના વિશે વાત કરીએ જે તમે દેખી રહ્યા છો આવું જે મશીન આવે છે આપણે કૂવા અથવા તો જે નહેર ઉપર આપણે વાપરીએ છીએ એ મશીન ખરીદવા માટે તમને છે તે રૂપિયા તેર હજાર પહોંચોની સહાય મળવાપાત્ર થશે આની અંદર જે તે મશીનનો હોસ પાવર હોય છે જો તમારું મશીન જેટલું મોટું એટલી તમને સબસિડી સહાય વધુ રૂપિયા મળવાપાત્ર થશે આ પણ યોજના આ ખેડૂત પોર્ટલની અંદર ખેતીવાડી વિભાગની અંદર ફોર્મ ભરવાના પણ ચાલુ છે હવે આપણે મિત્રો વાત કરીશું જે સબમર્શિબર મોટર જે આપણે બોરની અંદર મૂકીએ છીએ જે ઊભી મોટર જે તમે દેખી રહ્યા છો આવી આવે છે તે બોરની અંદર મૂકે છે જે ફૂટાની અંદર દેખી રહ્યો છે તેવી મોટર સબમર્સિબલ મોટર સેટ ખરીદવા માટે તમને છે તે રૂપિયા તેત્રીસ હજાર પોનસો પચીસની સહાય મળવાપાત્ર થશે જે ડીઝલ એન્જિન છે મશીન અને સબમર્સિબલ મોટર આ બંને યોજના જે ખેતીવાડી વિભાગની અંદર પમ્પ સેટ છે તે યોજનાની અંદર હાલના સમયમાં ફોર્મ ભરવાના પણ ચાલુ છે આ બંનેની અંદર જે તે મશીન અથવા જે તે સબમર્સેબલ મોટરનો હોસ પાવર વધુ એટલે તમને વધુ રૂપિયા સહાય મળવા પાત્ર થશે જો તમે દેશની મોટર ખરીદો તો તમને તેત્રીસ તેત્રીસ હજાર પોંચો પચીસ સહાય પાત્ર થશે જેટલી મોટર મોટી એટલે તમને સહાય વધુ મળવા પાત્ર થશે પછી આપણે વાત કરીએ કે જે ખેતીવાડી વિભાગની અંદર જે તાડપત્ર સહાય યોજના આવે છે એ વિશે વાત કરશો તાડપત્ર સહાય યોજના વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે હાલના સમયમાં આ યોજના પણ ચાલુ છે જેની અંદર મિત્રો વાત કરીએ રૂપિયા અઢારસો પંચોતેરની સબસિડી સહાય મળવાપાત્ર થશે જો તમે તાડપત્ર ખરીદો તો તમને અઢારસો પંચોતેરની સહાય મળવાપાત્ર થશે અને આ યોજનાની અંદર છે તો તમને મિત્રો નંગ પ્રમાણે સહાય મળવાપાત્ર થશે જેની અંદર સામાન્ય ખેડૂતને કેટલો લાભ મળે છે અનુસૂચિત જાતિના ખેડૂતને કેટલો લાભ મળે છે એ વિશે આપણે અગાઉ માહિતી મેળવીશું અને આ બધી બધી યોજનાની અંદર મિત્રો ફોર્મ ભરતી વખતે એક અગત્યની સૂચના આપવામાં આવેલી છે એક અગત્યની નોંધ આપવામાં આવેલી છે જે રેડ અક્ષરે એ વિશે વાત કરીશું જે તે તાલુકાનું લક્ષણ પૂર્ણ થલે છે એ તાલુકો દેખાશે ને એટલે મિત્રો અહીંયા તાલુકાની મર્યાદા છે વહેલાથી પહેલા ધોરણે તમારે ફોર્મ ભરવાના રહેશે જો મિત્રો તમારા તાલુકાનું લક્ષણ પૂર્ણ છે તો તમારો તાલુકો દેખાશે અને હવે મિત્રો આપણે વાત કરીશું જે યોજનાઓની માહિતી મેળવી તે યોજનાની છેલ્લી તારીખ કઈ છે બાવીસ એક બે હજાર ચોવીસ છે તે આ યોજનાની ભાગની યોજનાઓની આ છેલ્લી તારીખ છે બાવીસ એક બે હજાર ચોવીસ સુધી તમે ફોર્મ ભરી શકો છો એટલે મિત્રો તાલુકો કઈ રીતે ચેક કરવો અને ફોર્મ કેવી રીતે ભરવું જેના બે અલગથી વિડીયો બનાવેલ છે જે નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંકો મોકલશે એ બંને વિડીયો દેખશો એટલે તમારા મોબાઈલમાં તમે ઘરે બેઠા તાલુકો ચેક કરી શકો છો અને ઘરે બેઠા તમે ફોર્મ પણ મોબાઈલથી ભરી શકો છો અને પછી વાત કરીએ જે બેટરીવાળા પંપ આવે છે તે સબમર્સિબલ મોટર પછી ડીઝલ એન્જિન જે મશીન છે તે અને તાટપત્રી આ ચાર ચાર યોજનાને જો તમારે વિગતવાર માહિતી મેળવી મેળવવી હોય કે કયા ખેડૂતને કેટલો લાભ મળે છે કેવી રીતે લાભ મળે છે કઈ જગ્યાએ ફોર્મ ભરવાના ચાલુ છે જેના ડિટેલમાં વિડિયો બનાવેલ છે જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને એની પણ લિંકો મૂકલ છે વાત કરીએ સામાન્ય ખેડૂતને કેટલો લાભ મળે છે મોટા ખેડૂતને કેટલો લાભ મળે છે નાના ખેડૂતને શ્રીમાન મહિલા લાભાર્થીને કેટલો લાભ મળે છે અનુચિત જાતિના ખેડૂતોને કેટલો મળે છે અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓને કેટલો લાભ મળે છે જેના અલગથી વિડીયો બનાવેલ છે જે તમને ડિટેલમાં તમને માહિતી મળી જશે જે નીચે લિંકો આપેલ છે એ વિડીયો તમે દેખશો એટલે તમને યોજનાઓની સંપૂર્ણ માહિતીની ખબર પડી જશે ને આ યોજના હાલના સમયમાં ખેતીવાડી વિભાગની અંદર ચાલુ છે હવે હવે મિત્રો વાત કરીએ તમે કયા જિલ્લાના વતની છો કોમેન્ટ કરીને જણાવજો એટલે ખબર પડે કે આ જિલ્લાના વતની સાથે મારી યુટ્યુબ ચેનલનો વિડીયો દેખે છે અને આ વિડીયો મિત્રો તમામ ખેડૂત ભાઈઓ સુધી શેર કરો જે ભાઈને લાભ મળવા મળવાપાત્ર હોય તે લાભ મેળવી શકે ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય હિન્દ ભારત માટે જય જય જવાન જય કિશન વંદે માત્ર